સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસ મહાત્મ્યમાં એકાદશીએ ભગવાનને જગાડવાની વિધિ, કાર્તિક વ્રતનું ઉદાપન અને છેલ્લી ત્રણ તિથિઓના મહિમાની સાથે ગ્રંથનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે, જે પુરુષ કાર્તિક માસમાં દરરોજ પુરુષ સૂક્તના મંત્રો દ્વારા અથવા પંચરાત્ર શાસ્ત્રમાં જણાવેલી વિધિ અનુસાર ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે કાર્તિકમાં ઓમ નમો નારાયણાય આ મંત્રથી શ્રીહરિની આરાધના કરે છે તે નરકના કષ્ટોથી મુક્ત થઈને રોગ શોક રહિત વૈકુંઠધામને પ્રાપ્ત થાય છે. કાર્તિક માસમાં જે મનુષ્ય વિષ્ણુ સહસ્રનામ તથા ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે તેનો સંસારમાં ફરી જન્મ નથી થતો. હે સુવ્રત, જે કાર્તિક માસમાં રાત્રિના પાછલા પહોરે ભગવાનની સ્તુતિ કરે છે તે પિતૃઓ સહિત શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. આષાઢના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ શંખાસુર દૈત્ય મરાયો હતો, તેથી તે દિવસથી આરંભ કરીને ભગવાન ચાર મહિના સુધી ક્ષીર સમુદ્રમાં શયન કરે છે અને કાર્તિક શુક્લ એકાદશીએ જાગે છે. તેથી વૈષ્ણવોએ એકાદશીએ નીચેનો મંત્ર બોલીને ભગવાનને જગાડવા જોઈએ. ઉત્થિષ્ટોત્થિષ્ટ ગોવિંદ, ઉત્થિષ્ટ ગરુડધ્વજ, ઉત્થિષ્ટ કમલાકાંતા, ત્રૈલોક્ય મંગલં કુરુ. હે ગોવિંદ ઉઠો ઉઠો, હે ગરુડધ્વજ ઉઠો, હે કમલાકાંત નિદ્રાનો ત્યાગ કરીને ત્રણેય લોકનું મંગળ કરો. આ પ્રમાણે કહીને પ્રાતઃખાળે શંખ અને નગારા વગેરે વગાડવા, વીના વેનુ અને મૃદંગ વગેરે મધુર ધ્વનિ સાથે નૃત્ય ગીત અને કીર્તન વગેરે કરવા, દેવેશ્વર વિષ્ણુને ઉઠાડીને તેમની પૂજા કરવી અને સાયંકાળે તુલસી વિવાહની વિધિ સંપન્ન કરવી. એકાદશી સદા પવિત્ર જ છે, ખાસ કરીને કાર્તિકની એકાદશી પરમ પુણ્યમયી છે. ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્યે વૃદ્ધ માતા પિતાનું પૂજન કરીને પોતાની પત્ની સાથે ભગવાન વિષ્ણુનો પ્રસાદ લેવો. જે આ પ્રમાણે વિધિપૂર્વક દ્વાદશી વ્રતનું અનુષ્ઠાન કરે છે તે મનુષ્ય ઉત્તમ સુખોનો ઉપભોગ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. હે મુનિશ્રેષ્ઠ, જે મનુષ્ય દ્વાદશી તિથિના આ પરમ ઉત્તમ પુણ્યમય મહાત્મ્યનો પાઠ અથવા શ્રવણ કરે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. હવે હું કાર્તિક વ્રતના ઉદાપનનું વર્ણન કરું છું, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. વ્રત કરનારે કાર્તિક શુક્લ ચતુર્દશીએ વ્રતની પૂર્તિ અને ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ઉદાપન કરવું. તુલસીની ઉપર એક સુંદર મંડપ બનાવવો, તેમાં કેળના થાંભલા અને વિવિધ પ્રકારના પુષ્પોથી તેને શણગારવો. મંડપની ચારે બાજુ દીવાઓ મૂકવા, તોરણો બાંધીને ચાર દરવાજા કરવા અને તેમને ફૂલ અને ચામરથી સજાવવા. દરેક દરવાજા પર માટીના આઠ દ્વારપાલ બનાવીને તેમની પૂજા કરવી. તેમના નામ આ પ્રમાણે છે, જય વિજય, ચંડ પ્રચંડ, નંદ સુનંદ, કુમુદ અને કુમુદાક્ષ. તેઓને ચારે દરવાજા પર બે બેના ક્રમમાં સ્થાપિત કરી ભક્તિપૂર્વક પૂજન કરવું. તુલસીના મૂળની પાસે ચાર રંગના સુંદર સર્વતોભદ્ર મંડળ બનાવવા અને તેની ઉપર પૂર્ણમાત્ર અને પંચરત્નથી સંયુક્ત કળશની સ્થાપના કરવી. કળશ પર શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, તે દિવસે ઉપવાસ કરવો તથા રાત્રે ગીત વાદ્ય કીર્તન વગેરે મંગળમય આયોજનો સાથે જાગરણ કરવું. જે લોકો જાગરણ કરીને ભગવાન વિષ્ણુના પદોનું ગાન કરે છે તે સેંકડો જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી પૂર્ણિમાના દિવસે એક સપત્નિક બ્રાહ્મણને નિમંત્રિત કરવા, પ્રાતઃકાળે સ્નાન અને દેવપૂજન કરીને વેદી પર અગ્નિ સ્થાપન કરવો અને અતો દેવમ વગેરે મંત્ર દ્વારા
દેવાદિદેવ ભગવાનની પ્રસન્નતા માટે તલ અને ખીરની આહુતિ આપવી. હોમની વિધિ પૂરી કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોનું પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. ભગવાન દ્વાદશી તિથિએ શયનથી ઉઠ્યા, ત્રયોદશીએ દેવતાઓને મળ્યા અને ચતુર્દશીએ સૌએ તેમનું દર્શન અને પૂજન કર્યું. તેથી તે તિથિએ ભગવાનની પૂજા કરવી જોઈએ. ગુરુની આજ્ઞાથી ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમાનું પૂજન કરવું. આ પૂર્ણિમાએ પુષ્કર તીર્થની યાત્રા શ્રેષ્ઠ માનવામાં આવી છે. હે નારદ, કાર્તિક માસમાં આ વિધિનું પાલન કરવું જોઈએ. જે આ પ્રમાણે કાર્તિક વ્રતનું પાલન કરે છે તે ધન્ય અને પૂજનીય છે. તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈને કાર્તિકમાં વ્રતનું પાલન કરે છે તેમના શરીરમાં રહેલા તમામ પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. જે શ્રદ્ધાપૂર્વક કાર્તિકના ઉદાપનનું મહાત્મ્ય સાંભળે છે તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં રાત્રિકાળે હોય તે ચતુર્દશી લેવી જોઈએ અને અરુણોદય સમયે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સાયંકાળે કાશીના પંચગંગા તીર્થમાં સ્નાન કરીને ભગવાન વિંદુ માધવની પૂજા કરવી. પ્રથમ વિષ્ણુ કાંચીમાં સ્નાન કરીને ભગવાન અનંતસેનની પૂજા કરવી. પછી રુદ્રકાંચીમાં સ્નાન કરીને ઓંકારેશ્વરના અગ્નિતીર્થમાં સ્નાન કરીને ભગવાન નારાયણની, રેતોદકમાં સ્નાન કરીને કેદારેશ્વરની, પ્રયાગની યમુનામાં સ્નાન કરીને ભગવાન વેની માધવની અને પછી ગંગામાં સ્નાન કરીને સંગમેશ્વરની પૂજા કરવી. જે આ પ્રમાણે કરે છે સર્વ પ્રકારની સંપત્તિઓ તેને આધીન થઈ જાય છે. કાર્તિક માસમાં શુક્લ પક્ષમાં જે અંતિમ ત્રણ પુણ્યમયી તિથિઓ છે તે ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા કલ્યાણપ્રદ છે. તેમનું અતિ પુષ્કરિણી નામ છે. તે સર્વ પાપહર છે. જે પૂરા કાર્તિક માસમાં સ્નાન કરે છે તે આ ત્રણ તિથિઓમાં સ્નાન કરીને પૂર્ણ ફળનો ભાગી થાય છે. ત્રયોદશીમાં બધા વેદો જઈને પ્રાણીઓને પાવન કરે છે. ચતુર્દશીમાં યજ્ઞ અને દેવતા સર્વ પ્રાણીઓને પાવન કરે છે અને પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ દ્વારા અધિષ્ઠિત બધા શ્રેષ્ઠ તીર્થો બ્રહ્મઘાતી અને શરાબી વગેરે બધા પાપી પ્રાણીઓને શુદ્ધ કરે છે. જે ગૃહસ્થ ઉપરોક્ત ત્રણ તિથિઓમાં બ્રાહ્મણ પરિવારને ભોજન કરાવે છે તે પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરીને પરમપદને પ્રાપ્ત થાય છે. જે કાર્તિકના અંતિમ ત્રણ દિવસમાં ગીતા પાઠ કરે છે તેને પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે આ ત્રણ દિવસ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે છે તે જળથી કમળના પાનની જેમ પાપોથી કદી લિપ્ત થતો નથી. આ પ્રમાણે કરનારા થોડા મનુષ્ય, દેવતા અને થોડા સિદ્ધ હોય છે. કાર્તિક માસની અંતિમ ત્રણ તિથિઓમાં સર્વ પુણ્યોનો ઉદય થાય છે. તેમાં પણ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાએ પ્રાતઃકાળે ઊઠીને શૌચ સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. કાર્તિક પૂર્ણિમાના દિવસે બગીચામાં અથવા ઘેર ભગવદ્ ભક્ત પુરુષે મંડપ બનાવવો. તેને કેળના થાંભલાથી સુશોભિત કરવો. તેમાં આંબાના પાનના તોરણ બાંધવા અને શેરડીના સાંઠા ઊભા કરીને તે મંડપને સજાવવો. સુંદર વસ્ત્રોથી મંડપને અલંકૃત કરીને તેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પવિત્ર, ચતુર, શાંત, ઈર્ષ્યારહિત, સાધુ, દયાળુ, ઉત્તમ વક્તા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પુરાણજ્ઞ વિદ્વાન ત્યાં બેસીને પવિત્ર કથા કહે. પૌરાણિક વિદ્વાન જ્યારે વ્યાસપીઠ પર બેસી જાય ત્યારથી લઈને તે પ્રસંગની સમાપ્તિ થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર ન કરવા. જ્યાં દુષ્ટ માણસો રહેતા હોય, જે સ્થાન
શુદ્ર અને હિંસક પ્રાણીઓથી ઘેરાયેલું હોય અથવા જ્યાં જુગારનો અડ્ડો હોય આવા સ્થાનમાં બુદ્ધિમાન પુરુષે કથા ન કહેવી, જે શુદ્ર અને ભક્તિયુક્ત, અન્ય કાર્યોની અભિલાષા ન રાખનારા, મૌન, પવિત્ર અને ચતુર હોય તેવા જ શ્રોતા પુણ્યના ભાગી થાય છે. જે મનુષ્ય ભક્તિ વિના અને અધમ ભાવ સાથે પવિત્ર કથા સાંભળે છે તેમને શ્રવણનું ફળ મળતું નથી. મહિનાના અંતમાં ગંધ, માળા, વસ્ત્ર, આભૂષણ તથા ધન દ્વારા ભક્તિ સાથે વિદ્વાન વક્તાનું પૂજન કરવું. જે લોકો કલ્યાણમયી પુરાણ કથાને સંભળાવે છે તેઓ અનંતકાળ સુધી બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. જેઓ પૌરાણિક વિદ્વાનને બેસવા માટે કામડી, મૃગચર્મ, વસ્ત્ર, પાટ અથવા પલંગ આપે છે, જે પહેરવા માટે કપડાં આપે છે, તે બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. આ કાર્તિક મહાત્મ્ય તમામ રોગો અને સર્વ પાપોનો નાશ કરનારું છે. જે મનુષ્ય આ મહાત્મ્યને ભક્તિ સાથે વાંચે છે અને સાંભળીને ધારણ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જેની બુદ્ધિ ખોટી હોય તથા જે શ્રદ્ધાહીન હોય એવા કોઈ પણ મનુષ્યને આ મહાત્મ્ય સંભળાવવો ન જોઈએ. સૂતજી કહે છે, બ્રહ્માજીના મુખથી આ પ્રમાણે કાર્તિક મહાત્મ્યની કથા સાંભળીને નારદજી પ્રેમમગ્ન થઈ ગયા. તેમણે બ્રહ્માજીને વારંવાર પ્રણામ કર્યા અને સ્વેચ્છાનુસાર ત્યાંથી ચાલ્યા ગયા. ઇથ શ્રી કાર્તિક માસ મહાત્મ્ય સમાપ્તિ.